શિયાળાની શરૂઆત સાથે જ સૂકા લસણના ભાવે ગૃહિણીઓને રડાવી છે અમદાવાદના ધમધમતા માધુપુરા માર્કેટમાં ભાવ વધારાને લઈ ગ્રાહકોના અભાવે હાલ સન્નાટો છે છૂટક શાકભાજીનો ધંધો કરતા વેપારીઓ ગ્રાહકોની કાગડોળે રાહ જોઈ રહ્યા છે બજારમાં આ પ્રકારના દ્રશ્યો પાછાનું મુખ્ય કારણ લસણમાં તોતિંગ ભાવ વધારો છે માર્કેટમાં એક કિલો લસણનો ભાવ પાંચસો રૂપિયા છે જેને કારણે ગ્રાહકો અને છૂટક વેપારીઓ બંને લસણ ખરીદવા અને વેચવા પર અવઢવમાં છે લસણનો ભાવ બહુ છે કેમ કે વાવેતર ઓછું છે લીલું લસણ બહુ ઓછું આવે છે સૂકાને તો ક્યારથી એ જ ભાવ છે બહુ ભાવ છે ત્રણસો ચારસો રૂપિયા કિલો છે લસણ અરે હો ગ્રામ પચાસ પચાસ ગ્રામ લોકો ખરીદે છે કિલો કોઈ નથી કોઈ કોઈ હોટલ બોટલવાળા હોય એ કિલો કોણ લે કોઈ વીસ રૂપિયાનો કોઈ ચાલીસ રૂપિયાનો એનાથી ઉપર જતા નહીં હોલસેલ બજારમાં લસણના ભાવમાં પ્રતિ કિલો ત્રણસોથી પાંચસો રૂપિયાનો ભાવ છે જથ્થાબંધ વેપારીઓનું કહેવું છે કે શિયાળો અને લગ્નગાળાની સિઝનમાં લસણનો ભાવ હજી મોંઘો થશે જૂનથી જે ભાવ વધારો થયો છે તે હાલમાં પણ યથાવત છે પરિણામે જે લોકો એક કિલો લસણ ખરીદતા હતા તેઓ હવે માત્ર સો ગ્રામ ખરીદે છે જથ્થાબંધના વેપારીએ વધુમાં કહ્યું કે સતત પડી રહેલા કમોસમી વરસાદથી લસણના પાકને મોટું નુકસાન પણ થયું જેથી લસણનો ભાવ વધી રહ્યો છે આ બેન મુખ્યત્વે લસણ જે છે એ ઇન્ડિયામાં ભારતમાં બે મુખ્ય રાજ્યમાં પ્રોડક્શન થાય છે એક ગુજરાત બીજું મધ્યપ્રદેશ આ બે પ્રદેશમાં જે વચ્ચે આબોહવા બગડેલી અને વરસાદ પડી ગયો અને વરસાદના કારણે ગોંડલ જો એરિયામાં ખેતરમાં પાણી ભરાઈ ગયા એના હિસાબે ગોંડલનો ત્રીસથી પાંત્રીસ ટકા ક્રોપ ખરાબ થઈ ગયો છોટાઉદેપુરના નસવાડીમાં તાલુકાના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા પલાસણી ગામ પાસેની અશ્વિન નદી ઉપરના અધુરા પુલને ફરી બનાવવાની માંગણી કરી છે અશ્વિન નદી ઉપર દેડકી આમલી પલાસણી સહિત ગામોને જોડતા માર્ગ ઉપર સ્લેબ ડ્રેઇન અને રોડ બનાવવાની કરાતા મંજૂરી આપી દીધી છે પરંતુ સરકાર દ્વારા અઢી કરોડના ખર્ચે સ્લેબ ડ્રેનની મંજૂરી અપાઈ ગઈ છે જેથી પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડરની પ્રક્રિયા બાદ એજન્સીને કામ સોંપેલું પરંતુ કોન્ટ્રાક્ટર નબળી ગુણવત્તાનું કામ કરતા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા એજન્સીને નોટિસ ફટકારાઈ જેથી એજન્સીએ માર્ચ માસથી અધવચ્ચેથી જ કામગીરી બંધ કરી દીધી જેને લઈ પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા એજન્સીને ચાર જેટલી નોટિસો આપી છતાંય હજુ સુધી કોન્ટ્રાક્ટરના પેટનું પાણી હલ્યું નથી સ્થાનિકોએ સત્વરે પુલની કામગીરી પૂરી થાય તેવી માગણી કરી હવે આ વાત જવાનું બહુ તકલીફ પડે છે અને ટૂંકો રસ્તો છે કોમ ચાલુ કરો કેવી રીતે અમે સરકી સરકી નદીમાં જઈએ આ નદીમાં આ પથ્થરા ઉતરી કુદીને જવાનું ને લીસા પથરોમાં બેડે બેડે ચાલીને જવાનું એક તો આખો આપણને ખુદ ના પડતી હોય ધીરું ધીરું ઉતરીને જવું પડે છે કેટલું બધું થઈ ગયું આખું ચમાસું બધું જ ગયું રસ્તાનું બંધ છે કોન્ટ્રાક્ટર નું જે કામગીરી ચાલુ હતી એ કામગીરી દરમિયાન એ કોઈ કારણોસર કે ભાઈ ગમે તે કોઈ કારણોસર હોય તો એ પુલ નું નિર્માણ હાલ બંધ છે હમણાં લોકોને અવર જવરમાં એવું છે કે લોકોને જવામાં હાલાકી પડી રહી છે લોકો પલાસની ગ્રામજનોનો કાયમી રસ્તો છે કે જ્યાં ત્યાંથી ખેતર જઈ શકતા હોય છે નદી પસાર કરીને બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીરદાર ગાદીનો વિવાદ સંભાનું નામ નથી લઈ રહ્યો મહંત બળદેવનાથની અધ્યક્ષતામાં રાજપૂત સમાજની બેઠક મળી મહંતના નિધન બાદ જાગીરમઠના મહંત બળદેવનાથ બાપુ તેમજ જાગીરદાર રાજપૂત સમાજના અગ્રણીઓ અને બ્રાહ્મણો દ્વારા જાગીર મઠના નવા મહંત તરીકે શંકરપુરીને બેસાડવામાં આવ્યા શંકરપુરીને જાગીર મઠમાં ગાદીપતિ તરીકે બેસાડ્યા બાદ હજુ પણ ક્યાંકને ક્યાંક સર્જાઈ રહ્યો છે વાદ વિવાદ મહંત જગદીશપુરીજી પુરીજી હૃદયરોગના હુમલાથી દેવલોક પામ્યા બાદ ગુરુ ગાદીને લઈને વિવાદ થયો છે એક મંત દેવ થઈ જાય અને બીજા મંતની ડેટ બોડી પડી હોય અને નવા મંત્રની નિમણૂક કરવામાં આવે છે એ એ સત્તા દેવદેરબાર મંતની છે અને મારી ભળી જાગીર મઠ મારું છે ને મારું રહેશે આકાશ ને પતળ એક થઈ જાય છે તો ઘરબારી બાવાનું કોઈ પણ આમાં કશું લાગવાનું નથી અને એમનો કોઈ ઈલાજ હોય કોઈ કાગળ લાવે કોઈ પુરાવો લાગે તો ચલો દેવદેરબાર ઉધી એમને આપી દેવશે તમારું બાવાનું આમાં છે મને એ પહેલું તો તમે ખબર પાડો કેમ કે હરિપુરી મહારાજ જયારે મણિકપુરી દેવ થઈ ગયા એ વખતે હરિપુરી ના દેવદરબાર થી મેળવવામાં આવેલા છે બાકી આજે દેવદરબાર નું છે અને દેવદરબાર નું જ રહેવાનું છે રાજ્યમાં ઇ કેવાયસી કરવાની કામગીરીની સમસ્યાનો અંત નથી આવી રહ્યો અંબાજીમાં ઈ કેવાયસી કરાવવા માટે લોકો ધરમ ધક્કા ખાવા મજબૂર છે અંબાજીની ગ્રામ પંચાયતમાં અંબાજી અને આસપાસના ગામડાઓના લોકો પણ ઈ કેવાયસી કરાવવા મોટી મોટી સંખ્યામાં આવી રહ્યા છે પરંતુ પંચાયત કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર પૂરતા પ્રમાણમાં નથી એવો આરોપ અરજદારો લગાવી રહ્યા છે કોમ્પ્યુટર ઓપરેટરોની સંખ્યા વધારવાની માંગ છે બીજી તરફ વહીવટદારનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું કે હાલમાં ઈ ઇ કેવાયસીની કામગીરીમાં સર્વરનો મોટો પ્રશ્ન છે જેના કારણે અરજદારોનું કામ અટવાનું છે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી અરજદારોની માંગ છે કેવાયસી કરવા માટે આવેલું છું પણ બે ત્રણ દાડાથી સરો ડાઉન ચાલે છે એટલે થોડું તકલીફ પડી રહી છે ગામવાળાને આજુબાજુ ગામવાળા પણ આવે છે તો કોમ્પ્યુટરમાં એકના મતલબ બે હોય તો સૌથી સારું કહેવાય કે ગામવાળાને ધક્કો ના પડે ને આજુબાજુ ગામવાળા પણ અહીં આવે છે અંબાજી ગ્રામ પંચાયતમાં અંબાજી ગામ પંચાયત મોટું છે તો બધા અહીંયા આવે સર્વર ડાઉન ના હિસાબે તકલીફ પડે છે તો કેવાયસી માં અત્યારે અંબાજીમાં ઈ નો કાર્યક્રમ છેલ્લા દસેક દિવસથી ચાલુ છે પૂરજોશમાં પરંતુ પ્રશ્ન એક જ કે અંબાજીની સ્થાનિક પબ્લિક એ ખૂબ જ છે પ્લસ બીજું કે અંબાજીની આસપાસના ગામોમાંથી પણ અંબાજી ખાતે ઈ કેવાયસી સી કરવા માટે લોકો આવી રહ્યા છે બરાબર પણ પરંતુ સર્વર ડાઉન હોવાથી લોકોની ભીડ ખૂબ ભેગી થાય છે જો આ સર્વરનો પ્રશ્ન સોલ્વ થાય સર બરાબર તો ઈ કેવાયસી લોકોનું સરળતાથી પૂર્ણ અમે કરી શકીએ ભાવકલ ભાવનગરમાં સરસ્વતી સાધના યોજનાની નવ હજાર સાયકલ ધૂળ ખાઈ રહી છે ધોરણ નવ અને દસની વિદ્યાર્થીનીઓને આપવાની આ સાયકલ વિતરણના અભાવે ભંગાર બની ગઈ છે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સાયકલોનું વિતરણ કરવાનું હોય છે પરંતુ શહેરના સિંધુનગરના એક ખુલ્લા પ્લોટમાં સાયકલના વિતરણના અભાવે અહીંયા ખડકલો કરાયો છે કોન્ટ્રાક્ટર અને કંપનીની લોલમ લોલના કારણે વિદ્યાર્થીનીઓ સાયકલથી વંચિત રહી છે આ બાબતે વિપક્ષે આરોપ લગાવ્યો અને કહ્યું છે કે ભાવનગરમાં સરકાર દ્વારા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં સાયકલ ફાળવવા માટે આપવામાં આવેલી પરંતુ કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાની સાયકલ પધરાવતા તંત્રએ સાયકલનું વિતરણ અટકાવી દીધું હતું જોકે હલકી ગુણવત્તાવાળી સાયકલોને ભાવનગર સામાજિક કલ્યાણ વિભાગ દ્વારા અનેકવાર અધિકારીઓ અને વડી કચેરીને ધ્યાનમાં મૂકવામાં આવેલું હતું કે આ અંગે કોઈ નક્કર પરિણામ આવ્યું નથી હવે આપણે અધિકારીને પ્રશ્ન કરીએ તો બાકીની બધી સાયકલો અત્યારે ભંગારમાં પડી છે તો આનો અર્થ શું છે તમે નવ હજાર સાયકલો મગાવી છે તો પછી ત્રણ હજાર આપીને છ હજાર તો ભંગાર પડી છે આ વખતે પણ હું એવું માનું છ એક સ્કૂલમાં આ સાયકલો આપી અધિકારીઓને પૂછે છે કે આ સાયકલો રિજેક્ટ થઈ ગયેલી છે મહીસાગર જિલ્લાના કલેક્ટરનો કથિત વિડિયો વાયરલ થતાં રોષ જોવા મળ્યો લુણાવાડામાં કોંગ્રેસ અને આપના ત્રણ ધારાસભ્યોએ સંવિધાન દિવસ પર રેલી યોજી અને કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો ધારાસભ્ય અનંત પટેલ ગુલાબસિંહ ચૌહાણ અને ચૈતર વસાવાએ સમર્થકો સાથે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને બાદમાં કલેક્ટર કચેરીએ પહોંચીને રોષ ઠાલવ્યો કલેક્ટર એક વર્ગ માટે દ્વેષભાવ રાખી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો સાથે જ સરકાર કડક કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આવી

ખાતા ક્યાં તપાસ કરાવીને સસ્પેન્ડ કેમ ન કરાય ત્યાં સુધીની કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં ખૂબ મોટું જન આંદોલન થશે અમે આવનારી છ તારીખે તમામ આ વિસ્તારના ધારાસભ્યો તમામ સાથી મિત્રો અમે તમામ લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાના છે પછી પણ અમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં એનાથી પણ વધારે જલંગ કાર્યક્રમો અમે મહેસાગર અને ગાંધીનગર ખાતે અમે આપવાના છે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે એવી સ્થિતિ છે ભાવનગરના ફાયર વિભાગની શહેરમાં આવેલા ત્રણ ફાયર સ્ટેશન ચોવીસ કલાક કાર્યરત રહે છે પરંતુ સાધનોના અભાવના કારણે ફાયર વિભાગને રેસ્ક્યુમાં ભારે હાલાકી પડે છે ફાયર વિભાગમાં કુલ મહેકમ બસો બાવીસ સામે એકસો આઠ કર્મચારીઓ જ ફરજ બજાવે છે જ્યારે બાકીની જગ્યાઓ ખાલી છે ફાયર બ્રિગેડ પાસે હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગની ઘટના બને તો રેસ્ક્યુના પૂરતા સાધનો પણ નથી એવો વિપક્ષ કહે છે વર્ષો જે ફાયર સ્ટેશનમાં સાધનો હતા એ જ સાધનો નવી ટેકનોલોજી કોઈ સાધનો નથી અને સ્ટાફ પણ હું એવું માનું છું કે ભાવનગરની જે સંખ્યા પ્રમાણે પહેલાનો સ્ટાફ હતો અને અત્યારે જે સંખ્યા લોક વધી છે એ પ્રમાણે જે સ્ટાફ હોવો પડે સ્ટાફ નથી અને ખાસ કરીને હું તમને કહું હાઈરેજ બિલ્ડિંગ હોય ત્યાં કોઈ એવા બનાવ આગના બનાવ બને તો એ સુધી પહોંચે એવી કોઈ ફાયર પાસે સાધનો નથી સો અગિયાર ફાયર ઓફિસર અને ફાયરમેન અને ડ્રાઈવરોની

ફાર્મ હાઉસમાં છુપાયા હતા આરોપી ગુજરાતનો બહુ ચર્ચિત ખ્યાતિ હોસ્પિટલના ઓપરેશન કાંડનો આ મામલો છે અને પોલીસ દ્વારા ચાર આરોપીઓની ખેડાના ઉટરડીના મુવાડા ગામેથી તેમણે ધરપકડ કરી હતી મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત સહિત અન્ય ત્રણ આરોપીઓ ઝડપાયા મકાન માલિકને ના મિત્ર ના મિત્ર હોય અહીંયા રાત્રે રોકા રહેવા માટે આપવામાં આવેલા હતા આરોપીઓ અહીંયા રાત્રે આવેલા અને સવારે આખો દિવસ બહાર ફરતા હતા કર્મચારી ખાતી હોસ્પિટલ કોબાના વધુ ચાર આરોપીઓની રોજ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે જે આજે અમદાવાદ ખાતે તેની પીસી બનાવવામાં આવી આ આરોપીઓ ખેડા જિલ્લાના આજે ઉંટરડીના બુવાડા ગામ છે ત્યાં આગળ આ ફાર્મ હાઉસ છે તબેલો છે તેના ફાર્મ હાઉસના મકાનની અંદર રહેતા હતા અને ત્યાં આગળ તેઓ અહીંયા આગળ રાત્રે આવતા હતા અને સૂતા હતા ત્યારે ઘરમાલિક માલિક સાથે ન્યૂઝ ગુજરાતી વાત કરી ત્યારે ખબર પડી કે આ લોકો તેમના દીકરાના મિત્રના મિત્ર હોય અને માત્ર ફરવા માટે આવતા હોય ને રાત્રે રહેવા હોય તેમની વાત કરતા હતા જે પ્રકારે મહત્વની વાત કરવામાં આવે તો ત્યાં આગળ આ જે આ ફાર્મ હાઉસ છે તેના જે કાકા જમીન સાથે વાત કરીશું જી આપનું નામ શું અને શું સમગ્ર આ બાબત હતી મારું નામ જ્યંતીભાઈ પટેલ બરાબર અમે લગભગ પચ્ચીસ ત્રીસ વર્ષથી ઓછી એન્જિનિયરિંગના જે ઓમ પ્રકાશ છે બરાબર એમના ફોન ફોન આવ્યો કે ગમે ચાર સંબંધી આવે છે બરાબર એમને ખાલી ખાવા પીવાનું કશું ખાલી રહેવાની વ્યવસ્થા કરી આપજો સાહેબ બરાબર મારા બાબાને એવું કહ્યું અમારા સંબંધીના ભરોસેથી અમે એમને રાખ્યા ખાલી ઊંઘવા માટે આવતા દિવસે ક્યાં જતા શું છે કોઈ ખબર નહીં એમને ખાલી ઊંઘવા આવતા જતા રહેતા હતા કાલે રાત્રે શું બન્યું કાલે રાત્રે સાડા અગિયાર ની આજુબાજુ હું બહાર ઊંઘતો હતો બહાર ઊંઘ્યો મારું મોડું ખોલ્યું મને કે તમારું નામ મેં ક્યાં મારું નામ જયંતિભાઈ પટેલ અમે ક્રાઇમમાંથી આવીએ છીએ તમારા ત્યાં ચાર મહેમાન કોઈ આવ્યા છે હા છે બરાબર હું જૂઠો બોલ્યો નહીં હાચું હતું હાચું કહ્યું કે કેટલા દિવસથી મેં કે બે દિવસથી આવે છે તો સાંજે સાંજે ઊંઘવા જ આવે છે બાકી કંઈ નહીં પછી આવતીકાલે એવું કહ્યું કે અમે સવારમાં નીકળી જવાના હતા એવું કહ્યું એટલે કહી શકાય કે આજે ચાર આરોપી હતા મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત સહિત હાજી મારો બાબો મારા બાબાને પણ લઈ જાય છે ને ક્રાઇમ બ્રાન્ચ વાળા સાહેબે એવું મને કહ્યું કે કાલે આવતી કાલે સવારમાં અગિયારથી બારની વચ્ચે અથવા બે થી ત્રણના ગારા તમારા બાબાને અમે પાછો પૂછપરછ કરી પાછો મોકલી દઈશું શકાય કે આજે ચાર આરોપી મુખ્ય રોપી ચિરાગ રાજપૂત મિલિંદ પટેલ સહિતના લોકો રાત્રે શોવા દિવસે ક્યાં ગયા હતા તે તમામ હવે તેમના રિમાન્ડ દરમિયાન પૂછપરછ બહાર આવશે અને હાલમાં પોલીસે આમના જે દીકરા છે તેમને પણ પૂછપરછ માટે અટકાયત કરી તેઓને અત્યારે પરત સોંપશે તેવું જણાવેલ હતું ઉમંગ પટેલ ન્યૂઝ ન્યુઝિંગ ગુજરાતી ખેડૂતો અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ સામે આવ્યો સાણંદના નિદરા ગામના વ્યક્તિનો હોસ્પિટલે જીવ લીધો હોવાનો આરોપ લાગ્યો છે હાથના દુખાવાની સમસ્યા સાથે ગયેલા દર્દીની એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી એન્જીઓપ્લાસ્ટી બાદ દર્દી ભીખાજી ડાભીનું મોત થયાનો પરિવારનો આરોપ છે પરિજનોની મંજૂરી વગર જ હોસ્પિટલે એન્જીઓપ્લાસ્ટી કરી દીધી હોવાનો પણ આરોપ છે મૃતક ભીખાજીના પુત્ર બિપિનભાઈ નોંધાવશે ફરિયાદ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા ઓપરેશન કાંડની ઘટના બાદ હવે એક પછી એક કૌભાંડો હોસ્પિટલના સામે આવી રહ્યા છે અમદાવાદના સાણંદ નજીક નિદ્રાડ ગામના ભીખાજી ડાભીનું પણ ખ્યાતિ હોસ્પિટલની ભૂલના કારણે મોત થયા હોવાનું સામે આવ્યું છે અને તેમના પુત્ર જે છે બિપિનભાઈ ડાભી કે તેઓ આપણી સાથે છે તેઓ પાસેથી જાણીશું કે શું આખી સંપૂર્ણ ઘટના છે વિપિનભાઈ જે તમારા પિતાનું ખ્યાતિ હોસ્પિટલના ભૂલના કારણે મોત થયું હોવાનું તમને લાગી રહ્યું છે શું આખી ઘટના છે મારા ફાધરને એક ડાબા હાથમાં થાલી નોર્મલ દુખાવો હતો અમે એક ખાનગી હોસ્પિટલમાં દેખાડ્યું હતું કે ખાનગી હોસ્પિટલને અમને ખ્યાતિ હોસ્પિટલનું રેફર કર્યું હતું અમે ખ્યાતિ હોસ્પિટલ ગયા એટલે પપ્પાએ પપ્પાનું જોયું હતું કે આ નોર્મલ જ છે એ લોકોએ કીધું પછી સાડા ત્રણ ચાર વાગે એ લોકોએ છે ને એન્જીઓ પ્લાસ્ટિક કરી નાખી અમને જાણ કર્યા વગર પછી સાડા સાત વાગે એમની તબિયત બહુ જ ખરાબ એટલે અતિશય સિરિયસ કેસ થઈ ગયો હતો પછી એમના લોકોને મને મારા ભાઈને બોલાયા સાઈન કરાવડાય કે કરવી જ પડશે એટલે અમે લોકોએ કરી પછી બે દિવસ પછી એમને રજા બી આપી દીધી પછી અમે ઘરે લઈ ગયા તો એમને બેગ પાછળ બધું છે ને આડઅસરો ઊભી થવા માંડી પછી અમે એમને બોપલમાં શિફ્ટ કર્યા એટલે બોપલવાળા ડૉક્ટર અમારા સગા સંબંધી હતા એટલે એમને એવું કીધું કે આમનું હાર્ટ વીસ ટકા પમ્પ કરે છે જીવવાનો બહુ ઓછો ચાન્સ છે પછી જેમ તેમ કરીને એ લોકોએ ચાલુ રહ્યું પછી ચાર પાંચ દિવસ પછી એમને બી રજા આપી દીધી સારું થઈ ગયું થોડા દિવસ પછી પપ્પાને અચાનક જ એ મૃત્યુ પામ્યા આ ક્યારની ઘટના છે કયા 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 વર્ષમાં વર્ષમાં આ બન્યું મહિનામાં બે હજાર ના રોજ અમે લઈ ગયા હતા દવાખાને અને એમના એક મહિના પછી એક મહિના અને થોડા દિવસ પછી એક્સપાયર થઈ ગયા હતા તમને ક્યારે એવું લાગ્યું કે હવે આ ખ્યાતિ હોસ્પિટલની ભૂલ જે છે એના કારણે મોત થયું આ જે આ કૌભાંડ નીકળ્યા છે ખેતી હોસ્પિટલના એના કારણે અમને બી લાગ્યું કે અમારી જોડે બી આ કૌભાંડ થયેલું છે અને અમે એટલા માટે કરી રહ્યા છીએ કે આ કૌભાંડ કોઈ બીજાના મા બાપ કે ભાઈ કે સગાવાલા જોડે ના થાય એટલા માટે આ કરી રહ્યા છે બસ અમે બી કેસ કરશું અને આના આગળ પગલાં બી ભરશું કે આ લોકોને સજા થવી જોઈએ આ જો આ ગોલ્ડ મેડલિસ્ટ જો આવું કરી શકતા હોય તો બીજા ડૉક્ટર બી આવું કરી શકશે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા નકલી આઈએસ અધિકારીના એક બાદ એક કારનામાં સામે આવી રહ્યા છે સરકારી અધિકારીની ખોટી ઓળખ આપી લોકોને પ્રભાવમાં લેનાર અને છેતરપિંડી કરનાર મેહુલ શાહનો વધુ એક વીડિયો સામે આવ્યો જેમાંથી એરપોર્ટમાંથી બહાર નીકળતા અને કેટલાક લોકો તેનું સ્વાગત કરતા હોવાનો વિડીયો પણ જોવા મળે છે મેહુલ શાહ આ પ્રકારના વિડીયો બનાવી લોકોને પ્રભાવિત કરતો હોવાનું પણ સામે આવ્યું વલસાડમાં ઝડપાયેલા સિરિયલ કિલરનો મામલો પારડીના મોતીવાડામાં યુવતીના દુષ્કર્મ બાદ હત્યાને લઈને તપાસ શરૂ કરાઈ છે સિરિયલ કિલર રાહુલ જાટને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ઘટના સ્થળે આરોપીને લઈને પોલીસની ટીમ પણ પહોંચી યુવતી સાથે જે સ્થળે દુષ્કર્મ બાદ હત્યા કરી એ સ્થળે લાવવામાં આવ્યો ઉદવાડા રેલવે સ્ટેશન વિસ્તારની વાડીમાં પોલીસ આરોપી સાથે પહોંચી મોટા પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે લગાવવામાં આવ્યો અને લાવવામાં આવ્યો હતો સિરિયલ કિલર રાહુલ જાટ પચીસ દિવસમાં પાંચ હત્યા કરી ચુક્યો છે આરોપી વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા વિડીયો રેકોર્ડિંગ સાથે રીકન્સ્ટ્રક્શન શરૂ કરવામાં આવ્યું વલસાડના પારડીના ચકચારીત મોતીવાડા રેપ વિથ મર્ડરની ઘટનાનો આરોપી અગિયાર દિવસ બાદ પોલીસના હાથે લાગ્યો છે અત્યાર સુધીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો ત્યાં આગળ વલસાડ જિલ્લા પોલીસનો કાફલો છે એ અત્યારે આરોપીને અહીંયા આગળ ઘટના સ્થળ પર લાવવામાં આવે છે ને આખું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું છે કેવી રીતે આરોપીએ યુવતીનો પીછો કર્યો અને ત્યારબાદ તે કઈ રીતે અહીંયા આગળ ઘટના સ્થળે પહોંચ્યો અને ત્યારબાદ યુવતી સાથે તેણે કેવી રીતે દુષ્કર્મ આચર્યું અને અહીંયા આગળ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો છે પોલીસના

આ જગ્યા પરથી આ રસ્તા પરથી ફરીને યુવતીની સાથે પાછળ પાછળ આવ્યો હતો ને ત્યારબાદ અહીંયા આગળ યુવતીને આ રીતે ઝાડીમાં લઈ સરદાર ધામના ઉપપ્રમુખ પર હુમલાનો મામલો ખુડલધામ સુરતના કન્વીનર અલ્પેશ કથીરિયાનું નિવેદન જે ઘટના બની છે એ નિંદનીય છે ઘટના બની એ બે વ્યક્તિઓ વચ્ચેની વાત છે સંસ્થાને આ મામલે કોઈ લેવા દેવા નથી આ લડાઈને બંને સંસ્થાઓ સાથે જોડવી અયોગ્ય છે હોય છે ત્યારે સમાજના નાના લોકોને પણ ઠેસ પહોંચતી હોય છે એટલે કોઈ પણ વચ્ચે અણબનાવ બને છે અને નીચેની કક્ષાના લોકો સુધી લઈ જવા નીચેની ફોરમ સુધી લઈ જઈને બંને વચ્ચે અથડામણ કરવી કોઈ કોઈપણ બાબત ન થવી જોઈએ દરેક લોકોએ શાંતિ અને સંયમતા જાળવી અને સમાજના દરેક સંસ્થાના હાથ મજબૂત બને એમાં જે કોઈ પણ કાર્ય કરવાનું છે પોલીસ તપાસમાં થશે તો ધામના આગેવાન પર હુમલા મામલે ભાજપનું નિવેદન મનહર પટેલના આરોપ પર ભાજપે પલટવાર કર્યો કોંગ્રેસના નેતાના આરોપો પાયા વિહોણા ગણાવ્યા કોઈપણ મુદ્દાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ વ્યક્તિગત બાબતને કારણે હુમલો થયો છે એવું યજ્ઞેશ દવેએ જણાવ્યું કોઈ સામાજિક કે રાજકીય વિવાદ નથી પ્રશ્ને અને કોઈપણ મુદ્દે રાજકારણ કઈ રીતે રમવું અને રાજકીય રંગ કઈ રીતે આપવો કોઈ પણ વ્યક્તિનો આજે એની પર હુમલો થયો છે એની એની સંવેદના દાખવવાની જગ્યાએ એને રાજકીય રંગ આપી અને રોટલા શિકવામાં જ્યારે કોંગ્રેસ પડી હોય ત્યારે મારે સ્પષ્ટ કહેવું એ એ બાબતે છે કે આ જે હુમલો થયો છે કે આ વાત છે એમાં કોઈ રાજકીય રંગ નથી અને કોઈ સામાજિક પણ રંગ નથી વ્યક્તિગત એમના કોઈ વૈમનસ્યના કારણે અથવા તો બીજા કોઈ કારણસર આ બનાવ બન્યો છે